ભરૂચના ચકલા વિસ્તારમાંથી જૂના બજાર વિસ્તાર સુધી નાખવામાં આવતી પાઇપલાઇન અંગે વિરોધ કરવામાં આવ્યો હતો। ચકલા વિસ્તારમાં ઓછા દબાણથી પાણી મળશે તેવા ભયના પગલે વિરોધ કરવામાં આવ્યો હતો। જો કે નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે કોઈ સમસ્યા નહીં સર્જાય। જૂના ભરૂચ વિસ્તારમાં આવેલ ચુનાળવાડ વિસ્તારમાં પાણીની સમસ્યા હોવાથી આ સમસ્યા અંગે ભરૂચ નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી। ચુનાળવાડ વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરવા લલ્લુભાઈ ચકલાથી જૂના બજાર થઈ ચુનાળવાડ પીવાના પાણીની પાઇપલાઇન નાખવા અંગે ખાડા ખોદવામાં આવી રહ્યા હતા। તેવામાં એવી વાતો ફેલાઈ હતી કે જો લલ્લુભાઈ ચકલા વિસ્તારમાંથી પાણીની પાઇપલાઇન ખેંચવામાં આવશે તો ચકલા વિસ્તારમાં ઓછા દબાણથી પાણી મળશે, તેથી ચકલા વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાશે, તેથી ચકલાના રહેવાસીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો। આ જે લાઈન ખોદે છે તે ચુનાળવાડમાં છે, કાપવાની છે, તે લાલ બજારથી આપી હોત તો આ તોફાન થાત જ નહીં, કારણ કે આ ચકલામાંથી તમે લાઈન આપો છો કે આ બાજુ એ બાજુ 25 ઘરને લાઈન આપવાની, એટલે આ બાજુ 7000 ઘરને નુકસાન કરવાનું છે તમારે, તો એનું નિરાકરણ લાવો, અમારે બીજું કંઈ જોઈતું નથી। તમે 15 ઘરને ફાયદો કરાવો, 5000 ઘરોને નુકસાન શું કામ કરો? ત્યાં જ્યાં ઓલરેડી પાણીનું સમસ્યા પહેલેથી જ છે, પાણીનું ફોર્સ જે આવો જોઈએ, ફોર્સથી પાણી મળતું જ નથી, ત્યારે તમે જૂના ભરૂચ અને લલ્લુભાઈ ચકલાથી લઈને જે પાણીને લાઈનમાં પંચર કરીને જે 15 ઘરોને પાણી પહોંચાડવાના છો, અમે એવું નથી કહેતા કે 15 ઘરોને પાણી ના મળવું જોઈએ, પાણી આપો પણ એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરો, પણ અહીંના લોકોને નુકસાન કે હેરાન કરીને તમે આ બીજા લોકોને સુખી કેવી રીતે કરશો? નગરપાલિકાને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ અમે રથયાત્રા પણ આવી રહેલી છે, તો આ પાણીની પાઇપલાઇનનું જે કામ છે તાત્કાલિક યુદ્ધના ધોરણે બંધ કરો, નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર અને જ્વલંત આંદોલન થશે, તેની સંપૂર્ણ જવાબદારી ભરૂચ નગરપાલિકાની રહેશે। આ અંગે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોઈ વિસ્તારમાં ઓછા દબાણથી પાણી મળશે નહીં। જ્યારે નગરપાલિકા પાણી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિના જણાવ્યા મુજબ ચુનારવાડ તેમજ લાલબજાર અને અન્ય વિસ્તારોની પાણીની સમસ્યા કોઈ વિસ્તારને અસર નહીં થાય તેમ દૂર કરવામાં આવશે, સ્થાનિક ચૂંટાયેલા સભ્યો અને એન્જિનિયર સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે। એના સ્થાનિક એક આગેવાને વિરોધ કરેલો છે કે અહીંયા આ પાણીની લાઈન જોડવાથી અમુક વિસ્તારમાં પાણી નહીં મળે, તો 15-20 દિવસ પહેલાં આ વિરોધ કેમ ન થયો અને આજે કેમ વિરોધ કરવામાં આવ્યો? અને જે વિસ્તારની એ વાત કરી રહ્યા છે એ વિસ્તારમાંથી અમારા ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોને એક સિંગલ અરજી બી આવી નથી કે અહીંયા આગળ પાણીનો ફોર્સ ઓછો છે। બીજી વાત કે આ પાણીની લાઈન નાખવાથી કોઈ વિસ્તારમાં પાણીનો ફોર્સ ઓછો થઈ જશે, તો એના માટે અમે ટેકનિકલ એન્જિનિયર, અમારા વોટરવર્ક્સના ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ અહીંયા ઉપસ્થિત છે, અમે એ સર્વ પોઈન્ટ પર અમે ચર્ચા કરી અને પાણીની લાઈનનું કામ શરૂ કરી દેવામાં આવેલું છે। અમારા વોટરવર્ક્સ કમિટીના ચેરમેન સવારે અહીંયા વિઝિટ કરીને ગયા હેમેન્દ્રભાઈ, અને એમને મને રજૂઆત કરેલી છે કે રથયાત્રા 10 તારીખ પહેલાં આપણે આ રોડનું કેવી રીતે સર્ફેસિંગ કરીએ અને કામ પૂર્ણ કરીએ એના વિષય પર બી અમારી ચર્ચા થઈ છે, અને એ કામ બી અમે પૂરું કરી દઈશું જેથી રથયાત્રામાં કોઈ અવધરણરૂપ ના થાય।